ગુજરાત ન્યૂઝ સાથે હું છું રસના ચનાખી. મહત્વના સમાચારો પર તો સુરત જિલ્લાના કડોદરા વિસ્તારના મદીના મસ્જિદ નીલમ હોટલની સામે નાની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે સ્થાનિકોને ખબર પડતા રોષે ભરાયેલ લોકોએ દુષ્કર્મ આચર્યાનું ગેરેજમાં તોડફોડ કરી આગ ચાંપી હતી ત્યારે હવસખોર ઇસમને પોલીસે હવાલે કર્યો હતો. એક બાજુ ભલે સરકાર રાજ્યમાં બેટીઓ સલામત હોવાની વાતો કરતી હોય પણ વધુ એક શરમસાર ઘટના સુરત જિલ્લામાં બની હતી. તે પણ સરકારના કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના વિસ્તારમાં ઘટના એ હતી કે સુરત જિલ્લાના કડોદરા નીલમ હોટલની સામે આવેલ મદીના મસ્જિદ પાસે રાજુ શર્મા નામનો શખ્સ જે ટ્રક ગેરેજ ચલાવી રહ્યો છે, જ્યારે તેણે પોતાના મકાનમાં ભાડા થઈને રહેતા એક લઘુમતી પરિવાર જેની 8 વર્ષની બાળકી સવારે નજીકની લિટલ ફ્લાવર શાળાએ જતી હતી, બાળકીને ચોકલેટની લાલચ આપી નજીકના મકાનમાં દુષ્કર્મ આચરાયો હતો. બહાર નીકળતી વખતે સ્થાનિકોએ જોઈ જતા તેને ઝડપી પાડ્યો હતો, પરંતુ શાળાએ જતા બાળકી બેહોશ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બપોરની નમાઝ અદા કર્યા બાદ સ્થાનિક લોકોને જાણ થતાની સાથે જ ગેરેજના માલિક રાજુ શર્મા પાસે પહોંચ્યા હતા અને માહોલ ગરમાયો હતો. માહોલ ગરમાતા કોઈ અજાણ્યા ટોળાએ આવીને વધુ તોડફોડ કરીને વાહનોને આગ લગાવવાનો પ્રયાસ કરી વધુ માહોલ ગરમાયો હતો. વધારે માહોલ ગરમાતા સ્થાનિક કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને ફાયર બ્રિગેડ બોલાવી આગને કાબૂમાં કરી હતી. સમગ્ર મામલો લઘુમતી વિસ્તારમાં બનતા કડોદરા પોલીસ સહિત જિલ્લાભરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો હતો અને બાળકીને પરિવારજનો સાથે પોલીસે સુરત સિવિલ હોસ્પિટલ તબીબી પરીક્ષણ માટે લઈ જવાઈ હતી. તેમજ હવસખોર ગેરેજ માલિક આધીર રાજુ શર્માની પોલીસે કાર્યસ્થળની ધરપકડ કરી કાર્યવાહી આરંભી હતી. તારીખ 10ના રોજ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી આપેલી કે પોતાની 10 વર્ષની સ્કૂલે જતી બાળકી ઉપર મકાન માલિકે દુષ્કૃત્ય કરેલું છે. એ બાબતે તાત્કાલિક આરોપીને રાઉન્ડઅપ કરી લીધેલા અને ભોગ બનનારને જરૂરી ટ્રીટમેન્ટ દવાખાને કરાવેલ છે. તેમજ આરોપીને પણ મેડિકલ કરવાની તજવીજ ચાલુ છે અને બીજા પ્રત્યાઘાત ન પડે એના માટે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખેલ છે. ને એટલે એને જે પબ્લિક હતી એને થોડું માર મારેલો હતો એ બાબતે NC ફરિયાદ દાખલ કરેલી છે. આદિડ ભાઈ એ વાસનાનો કીડો સળવળતા રાજુ શર્મા અગાઉ પણ વિસ્તારમાં ઘણી મહિલાઓ સાથે અલપલા કરી ચૂક્યાની પણ ફરિયાદ ઉઠી હતી. જોકે બાળકી સાથે દુષ્કૃત્યની ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી હતી. તેમજ વધુ એક ઘટના બનતા બાળકીઓ હજુ પણ સુરક્ષિત ન હોવાનું ફલિત થયું હતું અને બેટી બચાવ મહિલા સુરક્ષાની વાતો માત્ર કાર્યક્રમો પૂરતી સીમિત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.